જિલ્લાથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ઇકોનોમીને ઝડપી બનાવવાના કામમાં લાગી ગયા છે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે મોદી હવે પોતાનું ધ્યાન નવી નોકરીઓ ઉભી કરવા અને અન્ય ઇકોનોમી રિફોર્મ્સ પર કરી શકે છે. 1 જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ઇકોનોમી ઝડપી બનાવવાના કામમાં લાગી ગયા છે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે મોદી હવે પોતાનું ધ્યાન નવી નોકરીઓ ઉભી કરવા અને અન્ય ઇકોનોમી રિફોર્મ્સ પર કરી શકે છે. રિપોર્ટમાં વધુ જણાવ્યું છે કે અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલ કેટલાય અન્ય મુદ્દા, જમીન અધિગ્રહણ અને લેબર લો વગેરે પર 2019માં યોજાનાર આગામી સામાન્ય ચૂંટણી પહેલાં કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા નહીવત છે. જેનું કારણ એ પણ છે કે રાજ્યસભામાં સત્તાધારી ભાજપ પાસે હજી પણ બહુમત નથી. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ કેન્દ્રની સત્તાધારી ભાજપ હવે રોજગારીની તકો ઊભી કરવાના કામમાં લાગી શકે છે. હવે તે નાના આર્થિક પગલાં જેવા કે પ્રશાસનિક ક્ષેત્રમાં ફેરફાર, ભ્રષ્ટાચાર વિરોધી એક્શન અને ટેક્સ ચોરી રોકવા પર વધુ ધ્યાન આપી શકે છે. આપને જણાવી દઈએ કે નવી નોકરીઓ ઉપલબ્ધ ન થવી એ મોદી સરકાર સામે મોટો પડકાર બનીને સામે આવે છે. જ્યાં એક બાજુ ભારતીય ઇકોનોમી એશિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાં સામેલ થઈ છે, ત્યારે બીજી બાજુ વર્ષ 2015માં અહીં નોકરીઓ ઉપલબ્ધ થવાની ગતિ ધીમી પડી છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં જણાવ્યું છે કે નવા આર્થિક સુધારાઓ ઉપરાંત દેશની સત્તાધારી મોદી સરકાર પર્યાપ્ત માર્ગમાં સંશોધનોનો ઉપયોગ કરીને હાલ અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે. જીએસટી બધી રીતે સફળ રહે આપને જણાવી દઈએ કે એ વાત આશંકા છે કે નવી ટેક્સ વ્યવસ્થા લાગુ થવાને કારણે આર્થિક મોરચે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. અમેરિકી શહેર વોશિંગ્ટન સ્થિત વુડ્રો વિલ્સન સેન્ટરમાં સાઉથ એશિયાના મામલાના જાણકાર માઇકલ ગ્લુમેને જણાવ્યું કે મોદી જીએસટીની સફળતા પર સવાર થઈને ઇકોનોમી રિફોર્મ મોરચે કેટલાક વધુ ફેરફાર કરવા માંગે છે. ખાસ કરીને મોદી નવી નોકરીની તકો સર્જવા લાગ્યા છે. મોદી ભારતમાં હજી પણ પ્રખ્યાત છે, પરંતુ નોકરી એવો મુદ્દો છે જે તેમની અને તેમની પાર્ટી માટે રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીમાં રાજનીતિક જવાબદારી બની શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.